प्रकरण चार विषय आसपास पाठ 19 साथे जमीए। गुड मॉर्निंग, नमस्ते। आज से अपने आसपास का शुरू जानो छे तके या वीडियो में अपने पेज नंबर 150 સુધી જોઈ ગયા હતા ચોકડી માં। આજે છે ચોકડી માં પેજ નંબર 151 પર જોવાનું છે। તો તમને 151 પર પેજ પર શું આપ્યું છે તો કે મધ્યાહન ભોજન આપેલું છે। તો જોઈએ બપોર નો 2 વાગ્યો છે એટલે કે છે બપોર નો કયા સમય થઈ ગયો છે 2 વાગ્યા છે। મેદાન માંથી રસોઈ ની સુગંધ આવે છે એટલે કે જે મેદાન છે ત્યાંથી શું આવે છે રસોઈ ની સુગંધ આવે છે। પેટમાં ગુડગુડ થાય છે, ભૂખને કારણે ખાવામાં પણ ધ્યાન નથી એટલે કે છે કે પેટમાં છે ગુડગુડ થાય કરે છે એટલે કે તમને બધાને પણ એવું થાય છે જ્યારે બહુ ભૂખ લાગેલી હોય ત્યારે પેટમાં છે ગુડગુડ થવા લાગે છે। એવી જ રીતે આ પણ કહે છે કે પેટમાં છે હવે બહુ ભૂખના કારણે છે ગુડગુડ થવા લાગે છે, ભૂખને કારણે ખાવામાં ધ્યાન પણ દેતું નથી એટલે કે બહુ ભૂખ લાગેલી છે તેથી ખાવામાં છે ધ્યાન પણ દેતું નથી। ટન 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 ઘણ વાગ્યો એટલે કે છે ત્યાં એવું વિચારતા હતા ત્યાં થોડી વારમાં છે ટન 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 કરીને ઘંટ વાગ્યો। બધા બાળકો હાથ ધોવા દોડ્યા, હાથ ધોયા પછી અમે હરોળમાં જમવા બેઠા એટલે કે છે કે બધા બાળકો પછી છે પોતપોતાના હાથ ધોવા ગયા અને ત્યાર પછી હરોળમાં હરોળ એટલે કે લાઈનમાં અમે બધા બેસી ગયા। જમતા પહેલા અમે બધાએ સાથે ગાયું, સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, કાયમ રહેજો આપણે સાથ, કટકટ વસતા શ્રી ભગવાન એટલે કે એ લોકો છે હરોળમાં એટલે કે લાઈનમાં બેઠા અને ત્યાર પછી ભગવાન ને પ્રાર્થના કરી પ્રાર્થના કરી અને પછી એને જમવાનું ચાલુ કર્યું। તો એને શું કહ્યું હતું કે સાથે રમીએ સાથે જમીએ એટલે કે અમે બધા છે સાથે રમીએ હતા અને સાથે જમીએ પણ, સાથે કરીએ સારા કામ એટલે કે અમે બધા છે સાથે મળીને સારા કામ કરીએ, કાયમ રહેજો આપણે સાથ એટલે ભગવાન ને શું કહે છે કે કાયમ છી તમે અમારી સાથે રહેજો। ખટખટ વસતા શ્રી ભગવાન એટલે કે છે કે ખટખટ મળે કે અમારા હૃદયમાં જે શ્રી ભગવાન વસે છે એ કાયમના માટે વસજો। આજે જમવામાં ચણાચાર, થેપલા અને સૂકી ભાજી છે એટલે કે છે કે આજે જમવામાં શું હતું તો કે થેપલા હતા, સૂકી ભાજી હતી અને ચણાચાર હતો। ગઈકાલે અમે સુખડી અને વેજીટેબલ ખીચડી જમ્યા હતા એટલે કે ગઈકાલ હતી કે છે ગઈકાલ હતી ત્યારે અમે છે વેજીટેબલ શાક જમ્યા હતા, વેજીટેબલ ખીચડી જમ્યા હતા અને સુખડી જમ્યા હતા। શાળાના રસોડાની બહાર રોજના ભોજનની યાદી મૂકેલી છે તે અમે દર અઠવાડિયામાં જુદા જુદા દિવસે શું મળશે તે બતાવે છે એટલે કે જે રસોડું છે શાળામાં એમાં જે બહારના ભાગમાં છે આખું આખું અઠવાડિયાનું એક લિસ્ટ બનાવેલું છે કે સોમવારે આ જમવાનું, મંગળવારે આ જમવાનું, બુધવારે આ જમવાનું એવી રીતે આખા અઠવાડિયાનું એક લિસ્ટ મૂકેલું છે અને અમને બધાને દેખાય છે એટલા માટે છે અમને છે જુદા જુદા દિવસે છે શું મળશે તે બતાવે છે એટલે કે અમે એ જોઈએ છીએ। જ્યારે અમને તિથિ ભોજનમાં મીઠાઈ મળે ત્યારે ખૂબ જ મજા પડે એટલે કે અમે છે કોઈ પણ તિથિ હોય અને ભોજનમાં છે મીઠાઈ રાખેલી હોય ત્યારે અમને બધાને ખૂબ મજા પડે છે। શાળામાં મધ્યાહન ભોજન સમયની એક બીજી રસપ્રદ વાત છે એટલે કે શાળા
Gracias.